सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनिः वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तोने अति जय स्वामीनारायण सद्गुरु निष्कुळान स्वामी भक्त चिंतामणि ग्रंथ नु 145 प्रकरण એમાં ગઈકાલે નારુપંત નાનાનો દીકરો બાપુ એને લેવા માટે આવે છે. એની પત્ની છે, એને દીકરાની અંદર બહુ હેત છે, ભગવાનની નિષ્ઠા થઈ ગઈ હોવા છતાં પણ દેવી દેવતાઓને હંભાર્યા છે. મહારાજ કે તું કરોડો ઉપાય કરે તોય તારો શું તું કરવાનો નથી, હું એને લીધા વિના જવાનો નથી. પછી એ સ્ત્રીને જ્ઞાન થયું અને એને જ્ઞાન થયું ત્યારે એને મહારાજને છૂટ દીધી કે મહારાજ તમારે જેમ કરવું એમ કરો. ત્યારે બાજુમાં સંતો બોલ્યા કે મહારાજ રહેવા દો ને, ગ્રહસ્થને તો રૂપિયો ને છોકરો બે જ સુખ. મહારાજ કે હારું, તો એના પાડોશીનો લઈ જઈએ. પાડોશીના દીકરાને મહારાજ ધામમાં લઈ ગયા. આવો પરચો મહારાજે પૂર્યો. આગળ સ્વામી લખે છે, વડી વાત કહું એક સારી, હરિજનને છે હિતકારી, એક દ્વિજ બાપુ સરવરિયો, તેને સમજીને સતસંગ કરિયો, જોઈ સાચી રીત સંતતની, આવી પ્રતીત પોતાને ઘની, વળી સાંભળી સંતની વાત, તેને ભાંગી છે મનની ભ્રાંત, થયો સતસંગી સ્વામીનો ખરો, બે પ્રવાહી સિપાઈ આ કરો, ઝાલી ટેક મુગવે નવ મેલે, શિર કર મા લઈને ખેલે, નિષકપટ મતી અતિ ઘની, કહું વાત હવે તે હતની, એનો સુત તે રામ સેવક, થયો માંદો શરીરમાં છેક. એક બાપુભાઈ સરવરિયા દ્વિજ છે, સિપાઈ તરીકેની એમની જોબ છે. ભગવાનના સંતોની રીત જોઈને અને સંતોની વાતો સાંભળીને બ્રહ્મના બધી ભાંગી ગઈ છે અને ભગવાન સ્વામિનારાયણમાં હેત થયું છે. કારણ કે સંત શું કરાવે?
પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મિટાવત ભારી જગત માહી સંત પરમ હિતકારી. સંત આ કામ કરે, જીવને ભ્રમ થઈ ગયો છે જગત સાચું છે, જગત સાચું છે, અહીં રહેવું છે, આ બધું મારું છે, હાથ પેઢીની ચિંતા કરે છે, ત્યારે સંત જગાડે છે, ભાઈ સ્વપ્ન વચ્ચે છે, હમણાં જ આંખ બંધ થઈ ગઈ, આ તો સ્વપ્નું છે. જેમ ઓલું સ્વપ્નનું આંખ બંધ થાય ને ચાલુ થાય, રાત્રે આપણે સૂઈ ગયા હોઈએ, રાત્રે હું આંખ બંધ થાય, સ્વપ્નું ચાલુ થાય અને સવારમાં ઉઠીએ, માનવ ભગત કેનેડાની અંદર છું અને કેનેડાની અંદર રાત્રે જઈને કંઈક બરાબર ઘરમાં ધમાલ કરી મૂકી હોય સ્વપ્નમાં, અને સવાર ઉઠો તો લોયાદમ ન્યૂજર્સીમાં હો, તો સવારમાં ઉઠીને એમ કહો ક્યાં ગયું કેનેડા એમ. કારણ કે શું હતું? સ્વપ્નું હતું. જેમ રાતનું સ્વપ્નું શરૂ થાય છે અને સવાર પડતા એ સ્વપ્નું પૂરું થઈ જાય છે, એવી જ રીતે આ જીવન છે એનું સ્વપ્નું જન્મે એટલે શરૂ થાય. આ મારું, આ હું છું, આ મારા મા બાપ છે, આ મારું ઘર છે, આ મારું કુટુંબ છે, આટલી મારી પ્રોપર્ટી છે, આ સ્વપ્નું શરૂ થયું. જેવા જીવનના શ્વાસ પૂરા થયા, તરત જોવે કે હારું કાંઈ નથી, સ્વપ્નું પૂરું થઈ ગયું. ભગવાને રચના એવી કરી, ઓલું સ્વપ્નું આંખ બંધ થાય ત્યારે ચાલુ થાય ને આંખ ખુલે ત્યારે પૂરું થાય. જીવનનું સ્વપ્નું આંખ ખુલે ત્યારે ચાલુ થાય અને સંપૂર્ણ રીતે આંખ બંધ થાય ત્યારે પૂરું થાય, અને તેથી જોવે તો કોઈ હોય નહીં. એટલા માટે સંતો રાત ને દિવસ વિચરણ કરીને શું કાર્ય કરે છે? જીવને જગાડે છે કે હે આત્માઓ, મોહ નિંદ્રામાંથી જાગો. ઓલી ઊંઘ તો 6 કલાકની વ્યક્તિ લેતો હોય, કોઈ 8 કલાકની લેતા હોય, અને કુવાલાનો જન્મ, ગયા જન્મમાં એક ઓસ્ટ્રેલિયામાં કુવાલા કરીને એક પ્રાણી આવે છે, એ જેને ઝાડ ઉપર બેઠું રહે, શાકાહારી છે, ઝાડ ઉપર બેઠું હોય, ઝાડના પાંદડા જ ખાય. અમે ગયા ત્યારે જોયું રીતસર, એ આમ ખાતું હોય તો ખાતા ખાતા એની ઊંઘ, એમ કીધું છે કે 20 થી 21 કલાક એ ઊંઘી જાય છે, ઊંઘી જ જાય, બીજું કાંઈ કામ નહીં કરવાનું. અને એને ઊંઘનો સમય થાય એટલે આમ ખાતા ખાતા આમ અહીંયા આગળ આમ પાંદડું આમ મોઢા આમ હાથ સ્ટેચ્યુ જેમ ઊંઘી ગયું હોય એ 18-20 કલાકે ઉઠે. કોક થોડી આળસ ઓછી હોય તો એ 16 કલાકે ઉઠે એવું કહે છે. અને સૌથી આળસુમાં આળસુ હોય ને 22 કલાક ઊંઘે, 2 જ કલાક જાગે 24 કલાકમાં. અને જાગીને આ જ કામ કરવાનું, પાંદડા ખાવાના, જાગે એમાં ખાઈ લેવાનું, જઈ લેવાનું. પછી એ જો એ ક્રિયા કરતા કરતા એનો ટાઈમ થઈ ગયો ને તો એ ક્રિયા કરતા કરતા હોઈ જાય, ખાતા ખાતા હોઈ જાય. હવે ગયા જન્મનો જો બાકી રહી ગયો હોય અથવા ગયા જન્મમાં એવો જન્મ લઈને આવ્યો હોય તો આ જન્મે પછી એને ઢોલ વગાડવા પડે, જાગો જાગો. મોહ નિંદ્રાની અંદર જીવ હૂતો છે. ઓલી ઊંઘ તો 7-8 કલાકની, પણ મોહ નિંદ્રાની ઊંઘ તો જન્મો જન્મની ચાલુ છે. આંખ ખુલ્લી હરતો ફરતો પણ આશ્ચર્ય કેવું, મોહની નિંદ્રામાં સદાય હૂતો. સંતો એના આત્માને જગાડે છે કે જાગ, ભગવાનમાં જોડાઈ જા, ભગવાનનું ભજન કરી લે, આ જન્મ છેલ્લો કરી લે, આ જન્મ મરણના ચક્કરમાંથી નીકળી જા. સંતોની સાચી રીત જોઈ, સંતોની સાચી વાત સાંભળી અને ભગવાન શ્રીહરિમાં હેત થઈ ગયો. હવે મહારાજનો નિશ્ચય થયો એટલે કુંદન થવા જાય એટલે એની પરીક્ષા થાય. ભગવાન કે પાકા હરિભગતની જ કસોટી થાય, કાચાની શું લેવી, કથિરની પરીક્ષા હોય જ નહીં, કુંદનની જ પરીક્ષા હોય. કથિર તો આમે રાખત થઈ જવાનું છે, એમાં કાંઈ નથી, એ રાખત છે પોતે. પણ કુંદનની પરીક્ષા થાય. આનો દીકરો રામ સેવક કરીને હતો, એ બીમાર પડ્યો. આવ્યો સમો એને અંતકાળ, ગરુડે ચડી પધાર્યા દયાળ, સંગે સંત તનો બહુ વૃંદ, મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ,
ગોપાળાનંદ સ્વામી છે સાથ, જડ જારે બરી દરી હાથ, નિત્યાનંદજી કરે ચમર, એમ પધાર્યા શ્યામ સુંદર, દીઠા સતસંગી કુસંગી જને, આવ્યા બાપુ ભાઈ ને ભવને, સહુ આવીને નામે છે શિષ, કહે ભલે આવ્યા જગદીશ. ગરુડ ઉપર ભગવાન સ્વામિનારાયણ આવ્યા, સાથે મુક્તાનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી છે, ગોપાળાનંદ સ્વામી છે, આવા મોટા મોટા સદગુરુઓ સાથે છે. ગોપાળાનંદ સ્વામીના હાથમાં જળજારી છે, નિત્યાનંદ સ્વામી મહારાજ ઉપર ચમર ઢોળે છે. આવા દર્શન ગરુડ ઉપર જ્યારે મહારાજ આવ્યા, બાપુભાઈને થયા, બીજા લોકોને કુટુંબ પરિવારવાળાને થયા, અને બધાએ મહારાજનું સ્વાગત કરવા ગયા. મહારાજ તમે પધાર્યા, બહુ મોટા ભાગ્ય મારે ઘેર તમે પધાર્યા. મહારાજ કે તને પધારવાનું કારણ ખબર છે? મહારાજ ના, લગભગ હું વિચારે છોકરો હાજો થતો ના હોય અને આપણે ઘેર સાધુ આવે તો હું વિચારે હાજો થઈ જાય તો સારું. જે ગ્રહસ્થને તો મોટી એ જ આશા હોય ને. અમે લંડનની અંદર વિચરણ કરતા હતા, એક બોલ્ટન કરીને એરિયા છે, ને મંદિરની અંદર ઉતરવાની કોઈ વ્યવસ્થા એ સમયે નહોતી, એટલે અમારે જવું હતું ને માન્ચેસ્ટર બોલ્ટન. તે કરી ભગત મેં ફોન કર્યો, મને કે આવો સ્વામી વાંધો નહીં. ગયા એમના ઘરે, છ સાત ઘર એક સાથે ભાઈઓના. રાત્રે ઉતરવાનું થયું, આરતી થઈ, રામકૃષ્ણ ગોવિંદ પદ આપણા બોલાયા, પછી ધૂન અડધો કલાક, એકાદશી કેવું હતું, ધૂન કરીએ, ધૂન ચાલુ કરી અને ઘરની અંદર કિક્યારી કિક્યારી થાય. કોઈ બાઈ એટલી બધી બૂમો પાડે, એટલી બૂમો પાડે. મેં ઓલા ભગતને કીધું, ગાંડું છે કોઈ ઘરની અંદર? ગાંડું નથી સ્વામી, અમારે અહીં છે ને ભૂતનો ઉપદ્રવ છે અને તમને એટલે જ બોલાયા છે. કે મને આશ્ચર્ય લાગ્યું, કારણ એક ફોનમાં ઉતારો કેમ ન દઈ દીધો મને, કે આવું ભૂતનો ઉપદ્રવ છે. મેં કીધું બાઈમાં હોય, અમે તો કંઈ ભૂત ભગાડવાવાળા નથી, એ તો મહારાજે સારંગપુરમાં બેહાડ્યા છે. તો કે સ્વામી એને ભજન કરશો એટલે આવું થશે. તો હું ભજન બંધ કરી દેવું? અમારે ભજન તો કરવું જ પડે. તો કે એ અમે પછી ધૂન બહુ કરી એટલે એ બાઈ જે કોઈ જુવાન દીકરી હશે ભાગીને ઉપર જતી રહીને ઉપર જઈને એક એક સ્વામી જ્યાં સુધી આપણું ધૂન પૂરી નહીં થાય ત્યાં સુધી એ ધમાલ ધમાલ કરશે. સારું, અહીંયા જ એક જ ઘરમાં રહે છે, અમારો ઉતારો ન્યા જ રાખ્યા છે, એટલે એ તો બહેનો જ જતા રહ્યા હોય બીજા ઘેર, રાત્રે ખાલી સભામાં આવ્યા હોય. પછી બીજે દિવસે એકબીજા ભાઈને ત્યાં કે આજે અહીં રહો, તો ન્યા રહેવાની થયો, તો ન્યા જ ધૂન ચાલુ કરી. બાજુ બાજુમાં જ ઘર એટલે ખાલી આમ ઠેલો કર્યો, ન્યા કંઈક ધૂન શરૂ કરી, તો ન્યા એક મોટા કોઈ બેન હતા એ કિકેરીઓ પાડવા લાગ્યા. મેં કીધું આ કેટલા ભૂત રહે છે અહીંયા આગળ? મન કે એક જ છે પણ અમારા પરિવારો છે ને એમાં છ જન્મ ફર્યા કરે છે. મેં કહું પુરુષમાં આવે? તો કે એક જ પુરુષમાં આવે, કોઈ બાઈઓ બીજી બધી બાઈઓમાં જ આવે, એક પુરુષમાં આવે. પણ તમે ભગત અને કઈ જગ્યાએ ક્યાંક તો ખામી હશે ને, કોક જગ્યાએ તો ભગવાન સ્વામીની આજ્ઞા પાડવામાં ખામી હશે, જેને તમે ગોતી નહીં હોય અથવા તમારું ધ્યાન નહીં હોય. બાકી મહારાજનો આશ્રિત હોય એને વળી ભૂત હોતું હશે. તો કે ભાઈમાં તો એકમાં આવે છે, તે એક ભાઈ હતા એને. મેં કીધું એમાં આવે ને તો એને ક્યારેક લાવજો, અમારે જોવું છે. તે એની અંદર આવવાની તૈયારી હશે, જે કે એ લોકોને અનુમાન રોજ ભેગા રહેતા હોય એટલે ખબર પડી જાય ને. તો આવીને આમ બેઠા હતા અને એ વખતે એની અંદર પ્રવેશ થતો હશે, આખું એનું અંગ આ છાતીમાંથી, આપણે કોઈથી છાતીમાંથી આમ વાળી ના શકે કેમ વળે એનું અંગ આખું. એટલે પછી મેં છે ને ભગવાનનું પ્રસાદીનું જળ મગાવીને મેં કીધું ભગત જળ ધરાવશો, પાણી પીશો, નળનું આપો કે આ નહીં? કારણ કે એને જોયું નહોતું ધરાવેલું છે. ઠાકોરજીને રસોડાની અંદર કાંઈક થાળ ધરાવવા લઈ ગયા, ત્યાંથી પાણી લાવીને મેં કીધું આ પીશો ભગત,
આ નહીં કે નળથી આપો, હું ફ્રૂટ જમશો? તો કે હા, તે ફ્રૂટ લઈને ગયો. તો ફ્રૂટમાં આમ ઠાકોરજીને ધરાય, ઓલું ટોપલામાં પડ્યું છે સીધું આપો. કે અનુભવનું કહું છું, હા, એને ના લીધું, જમ્યાય નહીં, પાણી ના પીધું. પછી તો બહુ જેટલું વધારે ત્યાં આગળ હું એની સાથે ચર્ચા કરવા લાગ્યો ને, એટલું વધારે ઓલું એને હેરાન કરવા લાગ્યું. અને પછી મેં કીધું, ભગત અહીંયા હો તો ખરા. તો આમ કરીને આમ ઓરા જવા માટે આમ ઓરો ગયો ને આમ. તો એ મેં જિંદગીમાં પહેલી વખત જોયું, કોઈ વ્યક્તિ કૂદીને, ખબર નથી મને કોઈ રમતમાં કૂદતો, આખો કૂદીને આમ પાછળ જતો રહે ને, આમ કૂદીને 2 ફૂટ આમ આખો ઉછળીને પાછળ, એટલો પાછળ જતો રહ્યો. અને પછી ઓલા ભાઈ એના કંઈક, સ્વામી બસ આવે, એને કંઈ બીજું ના કરશો, એને જાતે અમને શાંત થઈ જશે. થોડી વાર થઈ ત્યાં એ જ ભાઈ અમને પદ્રમને લઈ ગયા, એ જ ભાઈ ગાડી લઈને પદ્રમને લઈ ગયા. કહેવાનો અર્થ એ છે મારો કે ગ્રહસ્થ ઘણીક વખત, પછી તો સારંગપુર વિધિ કરાવ્યો એમને, બધું થઈ ગયું, પણ ગ્રહસ્થને સંત આવે ત્યારે આશા શું બંધાય કે જે દુઃખ છે એમાંથી બહાર નીકળી જઈએ. જ્યારે જે મોટા મોટા ભક્તો થયા ને, એ બધાને આશા એવી હતી કે સંતોને શું દુઃખ છે, એની અંદર અમે સહભાગી થઈને અમે એની સેવા કરીએ. એ સમજણનો સત્સંગ કહેવાય. પણ ભગવાન અને ભગવાનના સંત પાસેથી કોઈ અપેક્ષા રાખવી આ લોકની, પરલોકની તો રાખવી જ જોઈએ, મૂર્તિની રાખવી જ જોઈએ, મહારાજમાં હેતની રાખવી જ જોઈએ, સમજણની રાખવી જ જોઈએ, આત્મનિષ્ઠાની રાખવી જ જોઈએ, ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યની રાખવી જ જોઈએ, એકાંતિક ધર્મની રાખવી જ જોઈએ કે આ સંત પાસેથી હું એકાંતિક ધર્મને સિદ્ધ કરું. પરંતુ આ લોકની જે ઈચ્છા ત્યાંથી મેળવવા જેવી નથી. એ તો કેવું છે, પેલા કોઈ રાજા રાજી થયો હોય અને પછી કહે કે આખા ગામના જેટલા પોદડા થાય, છાન ભેગું થાય, બધું મારું, એના જેવું કહેવાય. રાજા રાજી થયો તો માગી માગીને પોદડા માગ્યા એવું થાય. એમ ભગવાનને ભગવાનના સંત પાસે મૂર્તિ માગવી. આ બાપુભાઈ, એનો જે બાપુભાઈ છે, રાજી થયા, મહારાજને કહે છે, હે નાથ તમે આવ્યા છો, બહુ હું રાજી છું, કેમ આવ્યા પ્રભુ, તમારે અહીં આવવાનું કારણ કહો. ત્યારે નાથ કહે, આવ્યા આજ તારા સૂતને તેડવા કાજ, તારા છોકરાને લેવા આવ્યો છે, બોલ. ત્યારે બાપુ કહે, જોડી હાથ સુખે તેડી જાઓ મારા નાથ, એના ભાગ્ય તનો નહીં પાર, આવ્યા આ સમે પ્રાણ આધાર. એવા સુની બાપુના વચન, કહે સર્વે સાધુ ધન્ય ધન્ય. સંતો કે વાહ વાહ, ગ્રહસ્થ આશ્રમની અંદર જુવાન જોત દીકરો આમ ધામમાં લેવા આવે ને, હા પાડી દે. હજુ નારૂપન નાનાનો હમણાં જ લેવા આવ્યા હતા, એની ઘરવાળીએ કેટલો કકરાટ કરી દીધો, અને આ તો સામેથી કહે છે, મહારાજ લઈ જાઓ મારો દીકરો. પછી સંત જોડી કહે હાથ, આજ મેલી જાઓ એને નાથ. ત્યારે મહારાજ કહે, ગણો સારું, જાઓ માન્યું એ વચન તમારું. પછી દર્શન દઈ લોકને, ચાલ્યા બાપુનો ટાળી શોકને. દીઠા સૌએ પ્રગટ પ્રમાણ, થયો પરચો જન સહુ જાણો. સંતોએ કીધું, મહારાજ રહેવા દો ને, નથી લેવો. મહારાજ કે, સારું તમારું વચન માન્યું, હાલો પાછા. પણ ભગવાનના ભક્તની જ્યારે કસોટી મહારાજ આવી કરે, હમણાં જ મુંબઈમાં ચંદ્રશેખરભાઈ પંડ્યા અત્યારે લોયામાં સમર્પિત થઈને સેવા કરે છે. 17 વર્ષની પોતાની દીકરી, એકદમ હોશિયાર દીકરી હતી, ભગવાનને વિશે પ્રેમવાળી હતી, અને અભ્યાસ પણ બહુ સારો ને ટકા પણ એના સારા આવતા, શરીરમાં કોઈ રોગ નહોતો. અચાનક માથામાં દુખાવો શરૂ થયો 10માં 11માંની પરીક્ષા આપ્યા પછી. દુખાવાની અંદર હોસ્પિટલમાં લઈ ગયા ને ડૉક્ટરોએ ટ્રીટમેન્ટ કરી, મહારાજની જે ઈચ્છા, પણ દીકરી સિરિયસ થતી ગઈ. થતાં થતાં મહારાજ એને ધામમાં લઈ ગયા. મહારાજ ધામમાં લઈ ગયા પછી એનો ફોન હતો, અત્યારના છોકરાઓ પાસે તો આઈફોન ને બધું હોય, એટલે લોક હતા એને. પછી લોક તોડ્યા, આ લોકોએ લોક તોડ્યા તો અંદરથી એના ફોનમાંથી શું નીકળ્યું. 17 વર્ષની દીકરીને ધામમાં લઈ ગયા. ચંદ્રશેખરભાઈને એના ઘરના બધા લોકોએ
એનો જ્યારે અગ્નિ સંસ્કાર કરવા માટે એનો અંતિમ વિધિ કર્યો ત્યારે અંતિમ વિધિની અંદર બધેથી જેટલા પરિવારના ભક્તો હતા બધા ગયા હતા. બેન્ડવાજા સહિત મુંબઈની અંદર બેન્ડવાજા સહિત ધૂન કરતા કરતા, જેમ કોઈ મોટા સંતનું આપણે અંતકાળની જ્યારે વિધિ હોય ત્યારે કેમ વિમાનમાં બેહાડીને બધા ધૂન કરતા નાચતા, એમ કરતાલો સહિત નાચતા નાચતા કુટુંબ પરિવારના એ લોકો બધાય નાચતા નાચતા બેન્ડવાજાએ સહિત એ દીકરીને સારા કપડાં પહેરાવીને, કે જેમ એને વળાવવાની હોય, કોઈ દીકરીને લગ્ન કરાવવાના હોય ને વળાવવાની હોય એવી રીતના કપડાં પહેરાવી, એવી રીતે બેન્ડવાજાએ સહિત એને સ્મશાનમાં લઈ જતા હતા. ત્યારે મુંબઈના મહારાષ્ટ્રીયન લોકોને આશ્ચર્ય લાગે કે મૃત્યુ સમયે આવી રીતનો ઉત્સાહ, આવો આનંદ, આનું કારણ શું? ત્યારે એ બધાને ઓલા જે અજાના માણસ હોય ને એને તો કંઈક બીજું જ લાગે ને, લગ્નમાં બેન્ડવાજા હોય, મરણમાં બેન્ડવાજા હોય, પણ ભગવાન સ્વામિનારાયણ નહોતી ડીઠી નહોતી સાંભળી રે પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે. આ રીત કોઈ જોઈ જ નહોતી. અને આને કીધું કે મારી દીકરીને મેં મહારાજ હારે પરણાવી છે, ભગવાન સ્વામિનારાયણ જેવો સમર ધની મળ્યો છે એટલે અમે આ બેન્ડવાજા વગાડીને એને વળાવીએ છીએ, હવે અમારે ઘેરે આવવાની નથી, પારકે ઘેર જાય છે, અક્ષરધામ ન્યા મારી દીકરીની સગાઈ થયેલી છે. આમ કે અને આવું જ માન્યું ત્યારે જ બેન્ડવાજા આવે ને. 70 વર્ષની દીકરી ધામમાં જઈને બેન્ડવાજા વગાડે એવા કેટલા હશે? સંપ્રદાયમાં હોય ને સત્સંગમાં હોય તોય કેટલા હોય? ગણતરીના હોય. એ સમજણ કથા વાર્તા, એ સમજણ વચનામૃત એનાથી ઘડાય છે. એને આ દીકરી ધામમાં ગઈ, એનાથી 7-8 વર્ષનો સત્સંગ છે. સત્સંગમાં જન્મ પહેલેથી, પણ ગુણ બુદ્ધિવાળા હતા. પણ કથા વાર્તાનો સત્સંગ એને 7-8 વર્ષથી આ દીકરી ધામમાં ગઈ એના ગયો. પછી એ દીકરીનો ફોન, જ્યારે આઈફોનો તો એના લોક તોડવામાં આવ્યા તો ખબર પડી, એના ફોનની અંદર અંત્યનું 30મું વચનામૃત. મહારાજ કે 5 અનુસંધાન અમને નિત્ય રહે છે, પહેલું અનુસંધાન આ ઘડીએ ના પડે મરી જવું છે. એ વચનામૃતની કથા કરેલી હતી ગુરુજીની, સંતોની. એ વચનામૃતની કથાઓ એના ફોનમાં હતી. એને પોતાના ફોનમાં પોતાનો વોઇસ રેકોર્ડ કરેલો હતો. પોતાનું જે નામ હશે એ નામ બોલીને કીધું, હે આત્મા, તું તો બસ આ કોઈકને ઘેર આવેલો છે, યોગ ભ્રષ્ટ છો, એક દિવસ બસ મહારાજને વરવા માટે અને મહારાજને મળવા માટે જ આ જન્મ છે, માટે રખે બીજે ક્યાંય હેત ના થઈ જાય. આવો પોતે પોતાને ઉપદેશ આપેલો પોતાના ફોનમાં વોઇસ રેકોર્ડ કરેલો. પછી એની ફાઇલો ખોલવામાં આવી તો ફાઇલોની અંદર પણ એને બસ એ જ વાત, મહારાજ માટે જ મારો જન્મ છે, મહારાજને મળવું છે. હવે 17 વર્ષે દીકરી ધામમાં ગઈ એટલે સમાજ એમ વિચારે સ્વામિનારાયણ ત્યાં થઈને સ્વામિનારાયણ એની એટલી રક્ષા ના કરી. 17 વર્ષે દીકરી કેવી સરસ હતી, કેટલી હોશિયાર હતી, હમણાં એના 5-7 વર્ષમાં લગ્ન થાત, આમ સમાજ તો આમ વિચારે ને. તો એને ભગવાન સ્વામિનારાયણ એ દીકરીને અહીં મૂકીને ના જવી જોઈએ, અથવા ભગવાન સ્વામિનારાયણ હાજી તો કરવી જોઈએ. તમે આખો દી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો તો તમારા સાધુન સ્વામિનારાયણ કર્યું શું? પણ જગતને ખબર ન પડે, યોગ ભ્રષ્ટ જીવ હોય, એક થોડીક એની કસર કોઈ રહી ગયો હોય, કસર ટાળવા માટે જ આવ્યો હોય અને જતો રહ્યો. તો આ લોકોએ વિચાર એવો કર્યો કે અમારા મોટા ભાગ્ય કે 17 વર્ષ અમને આવા એક મુક્તાત્માની સેવા કરવાનો અવસર મળ્યો. આમ વિચાર્યું. આવી ઘટનાઓ આપણી વચ્ચે રોજ ઘટે. એના દીકરાના લગ્ન થયા, ચંદ્રશેખરભાઈના દીકરાના નકુલના લગ્ન થયા. કંડારી ગામની દીકરી યારે લગ્ન થયા, કંડારી ગુરુકુલમાંથી એની જાન જોડાઈ, અને જાનની અંદર બધા જ આ લોયાદમના સિમ્બોલવાળા લેંગા જબ્બાવાળા હરિભક્તો, એક પણ એનો સંબંધી નહીં, નહીં કાકો, નહીં મામો, નહીં કાક, કોઈ જ નહીં. કારણ કે એ ચંદ્રશેખરભાઈએ નક્કી કર્યું કે મારે મારી મોટી દીકરીના લગ્ન કર્યા ત્યારે બધા સંબંધીઓને મેં જમાડી દીધા છે, હવે તો મારા દેહના સંબંધીઓ કોઈ રહ્યા નથી, મારા સંબંધી તો હાચી નાતા સત્સંગી છે, એટલે મારે સત્સંગીઓને લઈ જવા છે. સત્સંગીઓ જ આખી જાનમાં સત્સંગીઓ બધાય, કોઈ સંબંધિત નહીં, કાકોય નહીં, મામોય નહીં, મામેરું કરવાવાળો એ સત્સંગી અને જે કરવાનો બીજો વિધિ એ સત્સંગી. આજે આ યુગમાં, આ યુગમાં ને આ જમાનામાં આવા ભક્તો આજે પણ છે.
ત્યારે આપણને લાગે કે આ સત્સંગ જીવંત છે, આ મૃતપ્રાય નથી. જર્જિયાની અંદર કેટલા પરિવારો એવા છે, કેટલા પરિવારો એવા, પૂછ્યા વિના એક ફોન લેવો હોય તો પૂછ્યા વિના નહીં લેવાનો, એક લેપટોપ લેવું છે પોતાના રૂપિયે લેવાનું છે પણ પૂછ્યા વિના નહીં લેવાનું. છોકરાઓ છે નાના, એને એક સાયકલ લેવી હોય તો પૂછે પહેલાં સંતોને સાયકલ લેવાની છે, લઈએ કે ના લઈએ, કહો કે લો તો લે, ના તો નહીં. હવે એ આજના સંસ્કારો આટલી આટલી નાની ઉંમરે 14 વર્ષના 15 લેપટોપ વાપરે એવા 16 વર્ષના છોકરા હોય, પૂછે એના લેપટોપ ના લે. ગાડી લેવી હોય, કેટલા હરિભક્તો એવા છે પૂછે એના ગાડી ના લે. રૂપિયા પડ્યા છે પણ ગાડી લેવાનું કહો તો લેવાની, ના કહો તો નહીં લેવાની. આ જે નિષ્ઠા, આવું જે સમર્પણ, આવી જે ભક્તિ, એનાથી ભગવાન રાજી થાય છે, એમાં આપણી બહુ મોટી રક્ષા છે. બાપુનો ટાળીને શોક, ત્યાંથી ભગવાન પછી આગળ ચાલ્યા. કહું એક દિવસ નીવડી, તેડી જમવા મુનિ મંડળી, જમ્યા મુનિ રાખી નહીં મના, તોય વધ્યા છે મોદક ઘના. કહે બાપુ જમ્યા નહીં સંત, માટે વધ્યું અન અન્ન અત્યંત. ત્યારે બોલ્યા છે ગોપાળ સ્વામી, ભાઈ અમે રાખી નથી ખામી, એમ કરતા વધ્યું હશે અન્ન, જમશે કોઈ હરિના જન. ત્યારે બાપુને આવ્યો વિશ્વાસ, હમના આવશે કોઈ હરિદાસ. એક વખત બાપુભાઈએ સંતોને જમવા બોલાવે, રસોઈ બનાવેલી હતી પણ રસોઈ બધી વધી પડી, સંતો જમ્યા તોય. બાપુભાઈ કે સંતો તમે ભૂખ્યા રહ્યા, મારે ઘેર આવ્યા ને હરખું કાંઈ જમ્યા નહીં. ગોપાળાન સ્વામી કે અમે તો પેટ ભરીને જમ્યા છે. બાપુભાઈ ઓડકાર આવી ગયા, પણ ચોક્કસ આ અનાજ વધ્યું છે એટલે કોઈક ભગવાનના દાસ અહીંયા આવવાના હશે ને થોડી વારમાં જમશે. બાપુભાઈને તરત સ્વામીના વચનમાં વિશ્વાસ આવી ગયો. સંત બોલે તે ભેડો હું બોલું રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે, સંત વાત બેડે કરું વાત રે, એમ સંતમાં છઉં સાક્ષાત રે. સંત બોલે ત્યારે મહારાજ કે હું બોલું છું, સંત જોવે ત્યારે મહારાજ કે હું જોઉં છું. એવા જે સંત છે એના ઇન્દ્રિયો અંતકરણ પુરુષોત્તમ રૂપ છે, એવા જે સંત છે એના સ્વરૂપને મધ્યના 14માં શ્રીજી મહારાજ કે નિર્ગુણ બ્રહ્મ જાણવું, એના સ્વરૂપને નિર્ગુણ બ્રહ્મ જાણવું, જેને ભગવાનનો નિરુત્થાન નિશ્ચય છે, જેની આંખ પુરુષોત્તમ રૂપ થઈ ગઈ છે, જેના કાન પુરુષોત્તમ રૂપ થઈ ગયા છે, જેની જીહ્વા પુરુષોત્તમ રૂપ થઈ ગઈ છે, જેની ત્વચા પુરુષોત્તમ રૂપ થઈ ગઈ છે. કેવા સંત? જેને પ્રગટ રૂપને પેખ્યું છે એના એ બે નેત્ર, જેને વાલમ સુવાતો કરી છે એની એ જીહ્વા પવિત્ર. એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહીં, માટે હળી મળી હેત કરો તે વિના પાર પડશે નહીં. બીજા ગુણવાન તો ઘણા મળશે, નહીં મળે હરિ ના મળેલ, નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલ. એવા સાધુ જેને ભગવાનને દીઠા છે, જેને ભગવાનની વાતને સાંભળી છે, જેને ભગવાનનો સ્પર્શ કર્યો છે, જેને ભગવાનના પ્રેર્યા થકા જેના ચરણારવિંદના પગલા પડે છે, જેના હાથ ભગવાનની સેવા માટે જ નિર્માયેલા છે, જેની ત્વચા એને ભગવાનનો સ્પર્શ કરી લીધો છે, આવા જે સંત, એવા સંત છે એના ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપ છે. એને ઇન્દ્રિયો અંતઃકરણ એવો કોઈ વિભાગ નથી, એને જીવ સત્તા, આત્માની સત્તા અક્ષરરૂપ અખંડ વર્તે છે અને પોતાના યોગમાં આવાવાળા મુમુક્ષુને અક્ષરરૂપ સ્થિતિ કરી આપે છે. આવા જે મોટા સંતો, એવા મોટા સંતો જે બોલે એના વચનમાં વિશ્વાસ, બહુ મોટી વાત છે. મોટા સાધુના વચનમાં વિશ્વાસ. સતપુરુષ કે વચન હે જો, બ્રહ્માંડ ફિરે યહ ફિરે નહીં સો, એસે દ્રઢ રખે બેસવાસા, અનન્ય દ્રઢ હો ના હરિદાસા. મોક્ષનો માર્ગ વિશ્વાસનો છે. મોટા સાધુ બોલ્યા એટલે એમ જ થાય. કોઈ મોટા પુરુષ આપણને ખાતરી હોય ને કે આ મોટા પુરુષ છે, આપણને ખાતરી હોય
બરાબર આપણે જોઈ લીધેલું હોય કે આ મોટા પુરુષ છે, એના વચનને તારીખ સહિત સમય સહિત આપણી ડાયરીમાં લખી રાખવું, જોયા કરવું. ઉતાવળ ના રાખવી કે આજે ના જે આ સાર્થક થાય, પણ જોયા કરવું. એક વર્ષે, બે વર્ષે, પાંચ વર્ષે, 25 વર્ષે, આપણા જીવનના અંત સમયે પણ આપણને મોટાના વચન સાર્થક થતા દેખાય કે આ મોટા બોલ્યા હતા, આજ આ મને દેખાય છે, મોટાએ મને કીધું હતું, આ મને અનુભવ થાય છે, મોટાએ મારા હાથ માથે હાથ અચાનક રાજી થઈને મૂક્યા હતા અને મને કીધું હતું કે જ્યાં આમ થશે અને એવું આજ થાય છે. આપણને અનુભવાય અને અનુભવાત્મક થાય એ આત્માને ટચ કરે, એટલે આત્મા બહુ બળિયો થાય, બહુ બળિયો થાય. માટે મોટાના વચનમાં વિશ્વાસ, બાપુભાઈને બહુ વિશ્વાસ. સ્વામી બોલ્યા એટલે કોઈક આવશે. એમ કરતા આવ્યા જગદીશ, સંગે સાંખ્ય યોગી 10-20. ત્યાં તો ભગવાન આવ્યા 10-20 સાંખ્ય યોગીઓ ને લઈને હરિભક્તોને. કહે હરિ હોય અત્યાર અન્ન, છે આ ભૂખ્યા કરાવો ભોજન. મહારાજ કે કંઈક તૈયાર હોય તો આપો, બનાવવાનું હોય તો વાત ના કરતા, અમે બીજે જઈએ, કારણ કે આ બધા ભૂખ્યા છે મારા સેવકો. ત્યારે બાપુએ બધાને રૂડી રસોઈ જમાડી, પાર્ષદો અને મહારાજ ત્યાં રસોઈ જમ્યા, અને આવી રીતનો પરચો ગોપાળન સ્વામીના વચને, સાધુના વચનમાં વિશ્વાસ રાખ્યો એટલે મહારાજને પરચો દેવો પડ્યો. મહારાજ લઈને આવ્યા ભક્તોને. એમ આપ્યો છે પરચો એ હ, વળી બીજો કહું સુનો તે હ. આપી મૂર્તિ મહારાજે એક, પૂજી જડ લેવું એવી ટેક. બાપુભાઈને એક મૂર્તિ આપી મહારાજે, નાના લાલજી, અને કીધું તમારે આત્મનિવેદી ભક્ત તરીકે રહેવું, આ મૂર્તિને ધરાવ્યા વિના જંબુઈ નહીં, જળ પીવું નહીં. બાપુભાઈ કે ભલે મહારાજ, હું આમની સેવા બહુ સારી રીતે કરીશ. ઠાકોરજી રાખ્યા, સેવા કરે, પણ થોડો લોભ હશે. આ જીવ લોભ્યો તો ખરો જ, અહીંયા આગળ તો ખબર નહીં. ઇન્ડિયામાં, ઇન્ડિયામાં તો એમ કે એક ભગત શેરડી નાખી જાય મંદિરમાં, શેરડી ઢગલો ગાળાના ગાળા. અરે પણ ભગત અત્યારે હવે ગુરુકુલમાં છોકરા નથી, કાંઈ નથી, આટલી બધી શેરડીને શું કરવી? સંતો સંતો હોય તો કેટલીક શેરડી જોઈએ. આવે સ્વામી ખાવ ને તો ઉદારતા દેખાડે કે ઉદાર છે આ. અરે પણ ભગત આટલી બધી હુકાઈ જાય પછી અમને મહારાજ પૂછે કે આટલી શેરડી બગાડી, કોઈક બીજાને દો, ગરીબને દો, તમારા પરિવારમાં આપો, ગામમાં આપો. આવે સ્વામી મારે આમે ઢોરને નાખવાની છે. કોને નાખવાની છે? તો કોને નાખી દીધી બોલો? ઢોરને નાખવાની શેરડી એ સાધુને નાખી દીધી એટલે પૂન થાય. ઘરમાં બગડે એવું હોય તો કે સફરજનને ડાઘો પડે એવો, હાલો મંદિર જવાનું છે, ભગવાનને દઈ દો, આપણે તો નવું લેશું. સોફા સેટ છે, કાઢી નાખવાનો છે ઘરમાંથી. અહીં કેટલાના ફોન આવ્યા, આપણા પરિવારથી કથા વાર્તાથી ગળેલા ના હોય ને તો ઘણાકને એમ થાય કે હવે આ મંદિરમાં મૂક્યા, આ અમેરિકાની અંદર ગાર્બેજ કાઢવાના રૂપિયા છે. સોફો લાવો ને તો સોફાના જેટલા ના થાય એટલો સોફાને કાઢવાના રૂપિયા છે. એટલે સોફાને, સોફા સેટ, બેડ હોય એ બધાને કરવું શું? અહીં આપણી આ ગાર્બેજ છે ને, 3 વર્ષ પહેલાં કોઈક બેડ મૂકી ગયેલો રાત્રે, એ તો કેમેરા સિસ્ટમથી સાબિત થયું કે આપણો બેડ નહોતો. હવે એ બેડ મૂકી ગયો, એ બેડને નાખવાના રૂપિયા આપણે દેવાના ને મૂકી ગયો એ. અને તો પછી આપણે કીધું ભાઈ અમારો નથી, અને એની સાબિતી હતી કોઈક રાત્રે મૂકી ગયું એમ, ત્યારે એમાંથી નીકળ્યા કે અહીં કોઈ બેડ મૂકી ગયું હતું ગાર્બેજ કાઢવાના રૂપિયા. તો ફોન આવે ઘણેકના કે મંદિરમાં બેડની જરૂર છે, પલંગની જરૂર છે, તો આપણને ત્યાં નવો દેવો હશે. પૂછો કે ક્યાંથી તમારે, શું કામ? તો કે ઘરમાંથી બે કાઢવા હતા તો એમ થયું કે મંદિરમાં જરૂર હોય તો દઈ દઈએ. લો સોફાની જરૂર છે કેમ? તો કે અમારે નવા લાવવા છે તો આ મંદિરમાં ચાલ. નવા ભાઈ મંદિરમાં મૂકો ને ભગવાન પાસે, જૂના શા માટે? જીવનો આવો સ્વભાવ છે, લોભિયો સ્વભાવ. ફ્રૂટ લેવા ગયો હોય તો વિચારે કે ફ્રૂટ લેવું છે કેટલાનું છે, આ 10 રૂપિયાનું છે, આ 15 રૂપિયાનું છે, આ 25 રૂપિયાનું. હા, જેની સ્થિતિ જ નથી, જે 5 રૂપિયા જ ભગવાન અર્થે ખર્ચી શકે છે, એની માટેની વાત આવ નોખી છે. પણ જે બધી જ રીતે એની પાસે બધું જ છે, પણ લોભના કારણે ભગવાનને થોડું આપે છે, લોભના કારણે ભગવાનને હલકું દે છે,
એ તો ભગવાનને ના જ ગમે. બાપુ ભાઈની અંદર ક્યાંક લોભની વૃત્તિ પડી હશે, તે ભગવાન માટે હાર લીધો, એક ફૂલનો તે હાર લીધો ને, તે હળવો હાર. હળવો હાર એટલે કેવો? ઇન્ડિયાની અંદર બહુ પ્રકારના હાર મળે, ખબર ને? 5 રૂપિયાનો ગુલાબનો હાર મળે, 25નો મળે, 100નો મળે, 200નો મળે ને 500નો મળે. હા, 500નો કોઈની સ્થિતિ ના હોય, બરાબર છે, અને જેને 5 જ રૂપિયા ખર્ચી શકે છે એના માટે વાંધો નહીં. પણ જે વ્યક્તિ પોતાના દીકરાઓના લગ્ન પ્રસંગોમાં 1000-1200-1200 ને 2000-2000 રૂપિયાની ડીશ વ્યક્તિ દીઠ રાખી શકે છે, વ્યક્તિ દીઠ 1200-1500ની ડીશ રાખી શકે, એવા લોકો જે અમેરિકાની અંદર આલ્બર્ટ પેલેસની અંદર એક એક વ્યક્તિની $150-150 ડીશ રાખી શકે છે, એવા વ્યક્તિ જ્યારે એક આમ દોરો લાંબો હોય ને એમાં એક ગુલાબનું ફૂલ, પછી પાછો દોરો જ દેખાય, પછી એક ગુલાબનું ફૂલ, પછી દોરો જ દેખાય, પછી એક ગુલાબ, આખા હારની અંદર 6 ગુલાબ ગણાય એટલા હોય, અને દીકરા દીકરીઓના લગ્નની અંદર 1200-1500ની ડીશો રાખતા હોય ને, ત્યારે ભગવાનને થાય કે હારો મને જ મૂરખ બનાવવાનો આખી દુનિયામાં, હું જ મૂરખ, તારી માટે મારો સંબંધ આટલો જ છે, આટલો જ. એક બહુ મોટું મંદિર હતું, ત્યાં રહેતા હતા અમે અમેરિકામાં, નહીં ત્યાં આગળ એક મિલિયનર્સ વ્યક્તિ ફોન ગમે ત્યારે કરે ને, જાપાન છું, આ સ્થાન છું, અફઘાનિસ્તાન છું, પાકિસ્તાન છું, દુબઈ છું, એને અઠવાડિયાની અંદર 5 દાડા એ પ્લેનમાં હોય, કોઈ દી અમેરિકામાં ના હોય. તે એક દી ફોન આવ્યો કે આજે મારા જમાઈને લઈને આવું છું, હા આવો, જમાઈને બધાને લઈને આવું છું, તો સ્થાળ આજે મંદિરમાં અમારો, કંઈ વાંધો નહીં, આવો મંદિરમાં થાળ તમારો, મંદિરમાં થાળ આપ્યો. હાડા બારે આવ્યા, આમ ભગવાનને કીધું પ્રભુ મોટા માણસ આવે તેનું તમે રાખતા, 1/2 કલાક રાખ્યા મોટા મોટા હાર. અમેરિકામાં થાય એક હાર $15-15, $20-20, $25 થાય, વિન્ટર આવે તો $30 થઈ જાય એક જ હાર. આવે એવા મોટા મોટા હાર ફૂલના, અહીંયા આગળ ફૂલના હાર તમે અમેરિકા ફરો તો બહુ ઝાઝા જોવા ના મળે, એની પાછળ હરિભક્તોનો દોષ નહીં, કારણ કે ફૂલના હાર મોંઘાઈ બહુ, અને ફૂલ બીજા કંઈ કામ ના લાગે. એ ઠાકોરજી આવા મોટા હોય તો ઠીક, નહીં તો અહીં જ્યારે હરિમંદિર હતું તો અહીંયા હાર ના હોય, આ તો ઘનશ્યામ મહારાજ આવે હાર હોય, તો એ ફૂલના હાર $25-30 હાર એવા 5 હાર રાખ્યા એના જમાઈ માટે, એના માટે. હાડા બાર અમે રસોઈ કરી, સંતોએ બધું રસોઈ હાર પહેરાવ્યો, બધું કર્યું, કાર્ય કરતા ભક્તો મંદિર ઉપર દેવું ઘણું, એટલે આવા મોટો માણસ હોય તો થાય તો ખરું ને કે થાળ જમાડો આ કરો મંદિરને સહાય થાય. પછી કવર મૂકીને ગયા એટલે પછી ઓલા કાર્યકર્તાને કવર કીધું, મેં કીધું ડોનેશન બોક્સમાં છે લઈ લેજો, બહુ મોટો માણસ છે, કામ લાગે એવો છે મંદિરને તમારે, કાર્યકર્તાને કીધું. $51નો થાળ, હાર જ $150ના થયા, હાર $150ના થયા, 20 જણની રસોઈ થઈ એ બીજા અલગ, સાધુને મજૂરી થઈ એ અલગ. હવે એ વ્યક્તિ એમ કહે પાછા કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરો ને કોઈ માણસ ગોતી દો ને, મારે 8 મિલિયનની લોન તો મળે જ, મને બીજી 8 મિલિયનની મળી જાય તો એક બિઝનેસ કરવો છે. તોય દુઃખી, પ્લેનમાં ફરે 8 મિલિયનની લોન લઈ શકે તોય દુઃખી. આવા હોય ને તો ભગવાન ચોક્કસ કુરાજી થાય કે આને આટલું દીધું છે તેને એ ખબર નથી. અહીંથી વિદેશથી હરિભક્તો જાય ત્યારે હું ખાસ વિવેક શીખવાડું, તમે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજને થાળ કરાવો દેવોને, 1700 રૂપિયા મગજનો થાળ થાય, 1700 રૂપિયા ખર્ચો એટલે મગજનો થાળ થયો બધા દેવોને, અને 10 જણને વડતાલ મંદિર જમાડે તો 1700 રૂપિયાના મગજમાં 3.5 કિલો મગજ તો વડતાલ મંદિર પાછો આપે, ધરાયેલો 3.5 થી 4 કિલો આપે. આજે ચોખ્ખા ઘીનો મગજ વડતાલમાં બને 300 રૂપિયા કિલો થાય, બહુ ગણો તો 200 રૂપિયા, હાલો 200 રૂપિયા હોય તો 800 થી 900 રૂપિયા કે 1000 રૂપિયાનો તો મગજ પાછો વડતાલ મંદિર આપે, અને 10 વ્યક્તિને VIP ટ્રીટમેન્ટથી વડતાલ મંદિર ઉપર જમાડે ઓફિશિયલ 10 વ્યક્તિ. એમાં 2 શાક હોય, 2 કઠોળ હોય, કારણ કે સ્પેશિયલ રસોઈ હોય એટલે બધું હોય, ફરસાન હોય, એમાં વરી કોઈક સાધુ ઓળખાણવાળા હોય તો એ પાછી 2 વસ્તુ વધારે બનાવડાવે, તો એક એક ડીશ આજની મોંઘવારીમાં ઓછામાં ઓછી 150 રૂપિયાની થાય. તો 10 જણ તો બીજા 1500, થાળ કેટલાનો થયો? 1700નો, બરાબર, અને જમ્યા કેટલાનું? 2500નું. 2500નું તો જમી ગયા, તો દેવો શું જમ્યા? થાળ કેટલાનો થયો? એટલે વિદેશમાંથી જતા હોય ને ત્યારે હું એમને કહું, ને હું ભંડારો વેતો ને ત્યારે સમજાવું, કોઈક મોટો દેખાય ને મને તો હું સમજાવું કે ભાઈ 1700નો થાળ તો દેવો માટે કર્યો, હવે તમે અહીં જમો કા કરો એનો જુદો કરો. એટલે માનો કે થાળ કરવો છે 1700, 1700નો પ્રસાદ લેવાની ઈચ્છા જ નહીં, પ્રસાદ જોઈએ છે,
બીજા 1700 લખાવીને પ્રસાદ લઈ લો. 10 જણ જમ્યા, વિચાર લો કે આ દિશ કેટલાની થઈ. 12 જમીએ તો પંખો, લાઈટ, એ ખુરશીઓ, એ ડીશો ધોવાનો ચાર્જ, એ કેટલો થાય? તો એનાથી કમસે કમ 500 તો વધારે દઈને આવીએ. ઓલા આમ તો એમ પાછો રૂઆપ તો મટે ને, એક તો હાર પહેરાવે, પાછા થાળ દીધો એનો રૂઆપ, થાળ દીધો દેવોને. એટલે ભાઈ થાળ દીધો કે લીધો? આ ગણતરી જ્યારે કથા વાર્તાથી ઘડાય ત્યારે થાય કે આપણી પાસે ભગવાનનું તો ના જ આવવું જોઈએ. પણ લોભ એવો, આને હળવો હાર ધરાયો એટલે લાલજી તો પ્રત્યક્ષ હતા તરત જ. પછી બોલી છે મૂર્તિ એમ, હાર હરવો ચડાવે છે કેમ, બીજે વાવરે છે બહુ ધન, ત્યાં તો મોકળો રાખે છે મન. ભગવાનને હાર હલકો છે એનો પ્રોબ્લેમ નથી, પણ તું બીજે રૂપિયા ખર્ચી શકે છે ને ભગવાનમાં જ કેમ નહીં, ભગવાનના સાધુને જ કેમ નહીં, સત્સંગને અર્થે કેમ નહીં બીજે બધે રૂપિયા ખર્ચાય? હું કહું કે લાખ લાખ ડોલર દીકરા દીકરીઓ પાછળ ખર્ચે તો 5000 ડોલર આપણે ભગવાનને ના દઈ શકીએ? 50 લાખ રૂપિયા આપણે દીકરા દીકરીઓ પાછળ આપણા પ્રસંગોમાં ખર્ચીએ તો 2 લાખ રૂપિયાનો ક્યાંક થાળ કે સેવા ના કરી શકીએ ભગવાનની? ને 500 રૂપિયાનો થાળ કરી દે, 50 લાખ દીકરા દીકરીઓ પાછળ અને 500 રૂપિયા ભગવાન પાછળ, 5000 રૂપિયા ભગવાન પાછળ, 50 લાખમાંથી લાખ તો ખર્ચો. ભગવાનને ના દો તો કોઈ ગરીબને તો દો, જો ભગવાને દીધું છે તો. પણ ભગવાનને નડે છે શું, કે આપણે બીજે વાવરવાની અંદર જો બહુ મોકળું મન રાખીએ. આપણા પરિવારોમાં તો હાવ જુદી હમજન છે, છતાંય કોઈકને ક્યાંક કસર રહી જતી હોય તો વિચારવું કે ક્યારેય પણ આપણને ભગવાને જે દીધું છે આપણા દેહ માટે નથી દીધું, આપણા દેહના સંબંધીઓ માટે નથી દીધું, એ તો ભગવાનનું છે. આપણે ઓછામાં ઓછો આપણા અર્થેનો ખર્ચ કરીને ભગવાનને પાછું દઈ દેવું, ભગવાન એનાથી બહુ રાજી થાય છે. આવી રીતના બાપુભાઈએ જ્યારે હળવો હાર ધરાવ્યો ત્યારે મહારાજાની ભૂલ ઓળખાવી, બાપુએ હાથ જોડ્યા, મહારાજ તમે પ્રત્યક્ષ છો, મારી ભૂલ થઈ ગઈ, આજથી આવું ક્યારેય નહીં કરું, હવે મહારાજ તમારી સેવા પણ સારી કરીશ, તમારા સંતોની સેવા પણ સારી કરીશ. આવી ભૂલ ઓળખાવી મહારાજે પ્રત્યક્ષ આવીને આમ મહારાજ અર્ચા સ્વરૂપમાં પણ પ્રગટ રહ્યા છે, ભગવાનના સંત સ્વરૂપે પણ પ્રગટ રહ્યા છે. ભગવાન અર્ચા સ્વરૂપોએ દર્શન આપે છે, સંત રૂપે વાતો કરે છે, એમ ગુણાદિતાનંદ સ્વામી પોતાની વાતોમાં કહે છે. આવી દ્રઢતા આપણને મહારાજ અને સંતમાં થાય એ આ પરચામાંથી આપણે દ્રઢ કરવાનું છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.